आप જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ। દાહોદમાં છેતરપિંડીની ઘટના સામે આવી, જેમાં અજાણ્યા મોબાઈલ નંબરો ઉપરથી દાહોદના બુરહાની સોસાયટીમાં રહેતી 36 વર્ષીય મહિલાના વોટ્સએપ પર મેસેજ કરી વાઉચર નંબરો મોકલી વાઉચર સિલેક્ટ કરાવી 1,40,00,000ની લોટરી લાગેલ હોવાનું જણાવી છેતરપિંડી કરવામાં આવી, જેમાં લોટરીના બદલામાં તેમની પાસેથી રૂપિયાની માંગણી કરી જો રૂપિયા નહીં મોકલે તો પોલીસ પકડી જશે તેવી ધાકધમકી આપીને મહિલા પાસેથી જુદા જુદા એકાઉન્ટમાં જુદી જુદી તારીખે કુલ 17,00,000 રૂપિયાની રકમ નંખાવી આમ વોટ્સએપ ઉપરથી મેસેજ ડિલીટ કરી મહિલા સાથે ઓનલાઈન છેતરપિંડી કર્યાનું સામે આવ્યું છે। વાત જાણે એમ છે, આ સંબંધે ઓનલાઈન ફ્રોડ ભોગ બનેલ મહિલા બુરહાની સોસાયટીમાં સિરીન એપાર્ટમેન્ટમાં રહેતા રશીદાબેન હુસેનભાઈ મનસુરભાઈ એ દાહોદની બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે કલમ 406, 420, 384 અને આઈટી એક્ટ કલમ 66C, 66D મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર શૈલેષકુમાર રાઠોડ, સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ, દાહોદ। दाहोद बी डिवीजन पुलिस स्टेशन में एक चीटिंग का केस दाखिल हुआ है, जिसमें व्हाट्सएप से अर्जदार के नंबर पे 1,40,00,000 लॉटरी जीतने का फेक मैसेज आया था। उसके बाद अलग अलग व्हाट्सएप नंबर से कॉल करके अलग अलग चार्जेस बता के अर्जदार से पैसे लेके चीटिंग किया गया था। सभी सिटीजन से ये निवेदन है कि ऐसे फेक मैसेज पे ध्यान रखें और तुरंत पुलिस को रिपोर्ट करें।